सूरत महानगरपालिका संचालित नगर प्राथमिक शिक्षण समिति की सामान्य सभा मळी हती, जेमां विपक्ष द्वारा होबाळो मचावायो हतो। नगर प्राथमिक शिक्षण समिति में 1600 जेटला शिक्षकों की अछत होवाना आक्षेपो साथे शिक्षण समिति में मात्र 1 करोड़ रूपया की फाळवणी कराई छे। जो कि 1 करोड़ में मात्र 86 शिक्षकों ज आवी शक्या छे, बाकीना शिक्षकों की भर्ती क्यारे ए विपक्ष द्वारा सवालो उभा कराया हता, तेना जवाब में उपाध्यक्षे माहिती आपी हती। नमस्कार, आज रोज नगर प्राथमिक शिक्षण समिति की सामान्य सभा थी। अलग अलग घणा कामों मंजूर थे, आम मुख्य त्रण कामों बाबते रजूआतों करी है और विरोध करियो। सौथी पहलू नगर प्राथमिक शिक्षण समिति की जो शालाओं है एमा जे वॉचमेन हो सुरक्षाकर्मी होना फिजिकल स्टैंडर्ड्स हो जलवाता नहीं, एमनी वय, एमनी छाती माप, एमनी हाइट, एमनु वजन वगैरह, अने ए नहीं जलवावा बदल कोईपण सिक्योरिटी एजेंसी ने पेनल्टी पण नथी करवामां आवती। तो सौथी पहेलो आ मुद्दे विरोध कर्यो छे। बीजी वस्तु, शिक्षकों की अछत वारंवार अनेक रजूआतों करवा छता शिक्षकों की अछत बाबते कोई संतोषकारक पगला नहीं लेवाता। प्रवासी शिक्षकों और कॉर्पोरेशन शिक्षकों आपे एम कहीने बात ने टाळी देवामां आवे छे। अत्यारे 31/8 એટલે કે ઓગસ્ટ મહિનાની ઘટની વાત કરીએ તો 1047 શિક્ષકોની અછત છે। સાથે સાથે સમિતિ એવું કહી છે કે આવના વર્ષે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની ઘણી બધી શાળાઓ નવી ખુલશે, તો એના માટે શિક્ષકો ક્યાંથી લાવશો? જે તો આ એક આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે અને રજૂઆત કરી છે કે શિક્ષકોની અછત વહેલીમાં વહેલી પૂરી કરવામાં આવે। સૌથી અગત્યનો મુદ્દો એ હતો કે શાળાઓને દત્તક લેવા બાબતે ઘોડદોડ રોડ ઉપર આવેલી શાળા નંબર 2 હર્ષભાઈ સંઘવીએ દત્તક લીધેલી છે। એમાં પ્રશ્ન ખાલી બે જ છે કે હર્ષભાઈ એક વ્યક્તિ તરીકે લીધી છે શાળા દત્તક કે મંત્રી તરીકે લીધી? જો વ્યક્તિ તરીકે લીધી હોય તો એમણે બધી ડોક્યુમેન્ટેશન પૂરા કરવા જોઈએ, જે એમણે પૂરા જ નથી કર્યા। ઇવન MOU ઉપર એમણે સહી નથી કરી, તો કઈ રીતે કયા નિયમને આધારે દત્તક આપવામાં આવી? જો કોઈ ટ્રસ્ટ દત્તક લેવા જાય ને તો એના કેટલા નિયમ છે? આટલી જાડી ફાઇલ બનાવરાવે છે કે MOU આપો, ટ્રસ્ટ ડીડની નકલ આપો, 3 વર્ષના IT રિટર્ન આપો, બેલેન્સ શીટ આપો અને પછી દત્તક આપે, એ રીતે વિચારાધીન કરીને અહીંયા તો હજી જેના MOU ઉપર એમણે સહી નથી કરી એ શાળાને ઠરાવ કરીને દત્તક આપી દીધી। બીજું, જો મંત્રી તરીકે એમણે દત્તક લીધી હોય તો આ ઘટના એવી થઈ કે હું મારું બાળક જ દત્તક લઉં, કારણ કે મંત્રી તરીકે તો આખા રાજ્યની શાળાઓ ચલાવવાની જવાબદારી એમની છે, તો એવું કેવી રીતે કહી શકે કે એક શાળાને હું દત્તક લઈ શકું? તો આ મુદ્દે રજૂઆત અને વિરોધ કર્યો, આભાર। આજે સુરત શિક્ષણ સમિતિની સામાન્ય સભા હતી, તેમાં ટોટલ 24 કામ હતા અને વધારાના 3 કામો લેવામાં આવ્યા હતા। અને સમિતિની સામાન્ય સભામાં શરૂઆતમાં જે આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 334 નંબરની જે સ્કૂલ છે તેના સમગ્ર ગુજરાતમાં ગુણોત્સવમાં પ્રથમ ક્રમ આવ્યો હોય તેનો અભિનંદનનો ઠરાવ આપવામાં આવ્યો હતો। અને મહત્ત્વના જે કામો હતા તેમાં 334 અને 346 નંબરની જે સ્કૂલ છે તેમાં વિસ્તારના સર્વેની દ્રષ્ટિએ બાળકોની સંખ્યા ખૂબ જ વધતા એક નવી સ્કૂલ શરૂ કરવાનું જરૂરિયાત જણાતા ત્યાં નવી એક સ્કૂલ શરૂ કરવામાં આવી અને તેના કામને મંજૂરી આપવામાં આવી હતી। અને શિક્ષકોની જે ઘટ છે તે બાબતે 1 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું, તેમાંથી શિક્ષકોની જે ઘટ છે તે અત્યારે પૂરી કરવામાં આવશે। અને દરેક ઝોનમાં 1-1 ઇંગ્લિશ મીડિયમની નવી સ્કૂલો શરૂ કરવાનું છે, તેના કામને મંજૂરી આપવામાં આવી। અને સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટને લઈ વિપક્ષ દ્વારા હોબાળો કરતા વાતાવરણ તંગ બન્યું હતું। ब्यूरो रिपोर्ट S9 न्यूज सूरत।